વર્ચસ્વની લડાઈ બની ગઈ છે હવે વાવ અને આ જ વાવ બેઠક ઉપર હવે ત્રિપાંખીયો જંગ જામવાનો છે પરંતુ આ બેઠક જીતવા માટે સૌથી વધારે ભાજપ માટે મુસીબત છે ભાજપ માટે આ બેઠક લોઢાના ચણા ચાવવા બરાબર છે એ એટલા માટે કારણ કે અહીંયા ઘણા બધા પરિબળો એવા છે કે જે અસર કરવાના છે કયા મુખ્ય કારણો છે જે ભાજપને નુકસાન કરવાના છે તેમની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરીતી હવે જ્યારે ફાઇનલ થઈ ગયું છે કે વાવની પેટાન ચૂંટણીની અંદર ત્રિપાંખીયો જંગ જામવાનો છે જેમાં માવજી પટેલે પોતાની અપક્ષ ઉમેદવારી છે તે પરત નથી ખેંચી એટલે ભાજપ કોંગ્રેસ અને હવે અપક્ષ વચ્ચે ચૂંટણી યોજાવાની છે એટલે કે અહીંયા જોવા જઈએ તો ઠાકોર ચૌધરી અને રાજપૂત સમાજ વચ્ચે હવે ખરાખરીનો જંગ જામવાનો છે અહીંયા સૌથી વધારે જો પ્રભુત્વ હોય સૌથી વધારે મતદારો હોય તો એ છે ઠાકોર સમાજના એ પછી આવે છે ચૌધરી સમાજ અને ક્યાંક રાજપૂત સમાજના મતદારો છે તે થોડા ઓછા છે એટલે સ્વાભાવિક છે કે ભાજપને ક્યાંક એવું હોય કે આ બેઠક અમે અમારા નામે કરવાના છીએ પરંતુ હવે એ જોવાનું છે કે અપક્ષ ઉમેદવારી કરેલી જે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરી છે તે પોતાનું ફોર્મ તો આજે પરત ખેંચ્યું નહીં કારણ કે આજે છેલ્લો દિવસ હતો ફોર્મ પરત ખેંચવાનું પરંતુ ફોર્મ છે તે પરત ખેંચાયું નથી એટલે હવે આ ચૂંટણી બરાબરની જામવાની છે પરંતુ અહીંયા ઘણા બધા મુદ્દા અગત્યના એ છે કે જો સૌથી પહેલાં ભાજપને આ ટિકિટ એટલે કે આ બેઠક જીતવી હોય તો તેમને ક્યાંક ને ક્યાંક માવજી પટેલે મનાવવા પડે પરંતુ માવજી પટેલ માન્યા નથી એટલે આ ચૂંટણી થઈ રહી છે ખરાખરીનો જંગ બરાબર કારણ કે નહીતર તો ભાજપ અને કોંગ્રેસ જ હોય એમાં આસાન છે કે ભાજપ જીતી જાય કારણ કે ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને ઠાકોરનો દબદબો છે એટલે ક્યાંક સ્વરૂપજી ઠાકોર ભાજપના જીતી જાય પરંતુ હવે ચૌધરી સમાજ પણ મેદાને છે અને ચૌધરી સમાજે પણ નક્કી કરી લીધું છે કે અમે આ વખતે અમારા જે ઉમેદવાર છે ભલે અપક્ષમાંથી ઊભા રહ્યા હોય માવજી પટેલ પરંતુ અમે એમને જીતાડવાના છીએ બીજું એક એ છે મુખ્ય કારણ જો ભાજપને આ બેઠક જીતવી હોય તો ક્યાંક ને ક્યાંક તેમને શંકર ચૌધરીને મેદાનમાં ઉતારવા પડે કારણ કે આખી ચૂંટણીની અંદર અત્યાર સુધી ક્યાંય જ શંકર ચૌધરી મેદાને નથી આવ્યા જો શંકર ચૌધરી વાવની અંદર અડીંગો જમાવીને બેસી જાય તો આ બેઠક આસાનીથી ભાજપની સાથે આવી શકે એમ છે અને જો ત્રીજું કારણ એ છે જો ભાજપને હરાવવા માટે કે પછી ભાજપને જો વાવની બેઠક ન મળી તો ત્રીજું કારણ એ પણ હોઈ શકે છે કે બનાસકાંઠાની અંદર સાંસદ છે તે પણ ઠાકોર સમાજના છે અને જો વાવની અંદર જો સ્વરૂપજી ઠાકોર જીતીને આવે તો એમાં પણ ઠાકોર આવે એટલે ક્યાંક ને ક્યાંક કોઈક સમાજમાં નારાજગી પણ જોવા મળે કે અમારે કામ હોય તો સાંસદ એટલે ઠાકોર સમાજ પાસે પણ જવું પડે અને ધારાસભ્ય તરીકે જો અમારે કોઈ કામ કરાવવા હોય તો પણ અમારે ઠાકોર સમાજ પાસે જવું પડે એટલે ક્યાંક ને ક્યાંક બીજા કોઈ સમાજને આ પસંદ નથી એટલા માટે પણ આ બેઠક ક્યાંક ભાજપ હારી શકે એમ છે હવે સૌથી પહેલાં જો મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો એમાં અત્યાર સુધીમાં 10 એટલે કે અત્યારે 10 ઉમેદવારો છે ત્યાં ચૂંટણી લડવાના છે 15 ઉમેદવારો હતા એમાંથી 5 ઉમેદવારોએ ફોર્મ છે તે પરત ખેંચ્યું છે એટલે હવે જે આ ચૂંટણી થવાની છે એ 10 ઉમેદવારો વચ્ચે થવાની છે હવે ઠાકોર સમાજની જો વાત કરીએ તો ઠાકોર સમાજના જે મતદારો છે એમાં 80,000 જેટલા મતદારો છે ઠાકોર સમાજના છે આ બેઠક ઉપર લગભગ 50,000 જેટલા ચૌધરી સમાજના છે રાજપૂત સમાજના 18,000 જેટલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે આ બેઠક ઉપર અને માવજી પટેલે અત્યાર સુધીમાં 5 વિધાનસભા લડી છે 1990માં જનતા દળમાંથી પહેલી જ્યારે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે તે જીત્યા હતા બાકીની 4 ચૂંટણીમાં તેમનો હારનો સામનો કરવો પડ્યો છે એમાં 1998માં તેઓ ભાજપમાંથી લડ્યા હતા 2007માં અપક્ષમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા 2012માં કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને 2017માં ફરી તેઓ અપક્ષમાંથી લડ્યા છે અને જ્યારે હવે 2024ની વિધાનસભાની ચૂંટણી પેટાન ચૂંટણી આવી છે ત્યારે પણ તેઓ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે હવે તે હાર્યા કે જીત્યા એ જોઈએ એમનાથી વધારે એ જોવું પણ જરૂરી છે કારણ કે જ્યારે જ્યારે તેઓ ચૂંટણી લડ્યા છે ત્યારે સૌથી વધારે મતદારો તેમના તરફી રહ્યા છે કારણ કે જો આ બેઠક ઉપર ચૌધરી સમાજનું પણ પ્રભુત્વ છે અને ખાસ અહીંયા કોંગ્રેસની જીતનો સવાલ એટલા માટે નથી આવતો કારણ કે આ જે બેઠક છે વાવ બેઠક એમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા પરંતુ જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે થરાદની અંદરથી ગેનીબેને પોતાના જે આ ભાઈ તેઓ કહી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત તેમને ટિકિટ અપાવી હતી પરંતુ વાવ બેઠક ઉપર ગેનીબેન ઠાકોર તો જીતી ગયા પરંતુ થરાદ બેઠક ઉપર ગુલાબસિંહ રાજપૂતને તેઓ જીતાડવામાં ક્યાંક નાકામયાબ રહ્યા હતા એટલે આ વખતે પણ તેમણે વાવ બેઠકને પોતાને નામ કરવા માટે ફરી એક વખત ભલે પછી ગુલાબસિંહ રાજપૂત છે તે ધારાસભ્ય બને તો એમના ઉપર તેમણે ફોકસ વધારી દીધું છે તેઓ પોતાની રીતે મહેનત કરી રહ્યા છે આ બેઠક જીતાડવા માટે પરંતુ અહીંયા એક એ છે કે અત્યાર સુધી શંકર ચૌધરી છે તે એકદમ શાંત કેમ છે અને એ જોવા જઈએ તો લોકસભાની અંદર તેમણે સૌથી મોટી ભૂમિકા આખી લોકસભામાં ન ભજવી હોય તો કંઈ નહીં પરંતુ વાવ બેઠક ઉપર તેમણે ભજવી છે
राधनपुर नी अंदर लगभग पहला 32 गामो हता जे क्यांक ने क्यांक वाव बैठक में समावेश करवामां आव्यो अने जे आ 32 गामोना लोको ने जो शंकर चौधरी रात्रे पण एवुं कहे छे के तमारे आ काम करवानुं छे तो तेओ सीधा ज तेमना उपर ढळी जाय छे। एटले वावनी अंदर आ 32 गामोनो सहारो क्यांक ने क्यांक ગેનીબેન ઠાકોરને નુકસાન કારક આપણે જોયો હતો લોકસભાની અંદર જોયું ત્યારે ગેનીબેન ઠાકોર સાંસદ તો બન્યા પરંતુ તેમને પોતાના જ મત વિસ્તારમાંથી સૌથી ઓછા મત મળ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક આ 32 ગામોનું પણ ફેક્ટ છે અસર કરે છે એટલે હવે એ જોવાનું છે કે જો શંકર ચૌધરી ડેમેજ કંટ્રોલ ઉપર ઉતર્યા પોતાનો અડીંગો જમાવ્યો તો જ ક્યાંક ને ક્યાંક તેઓ ભાજપની આ જે સીટ છે તે ભાજપને અપાવી શકે એમ છે। બાકી માવજી પટેલ છે તે એકદમ મજબૂત લડાયક નેતા છે પીઢ નેતા છે એટલે એમને ખબર છે કે આ બેઠક કઈ રીતે પોતાને નામ કરવી અને ગઈકાલે પણ તેમણે રાત્રે આખી ચૌધરી સમાજને ભેગો કર્યો હતો બધા સાથે વાતચીત કરી હતી ચૌધરી સમાજની સાથે બીજા બધા સમાજે પણ તેમને ટેકો જાહેર કર્યો છે કહ્યું છે કે તમ તમારે ચૂંટણી લડો અમે તમારી સાથે છીએ એટલે હવે એ જોવાનું છે કે લોકોને જો ઠાકોર સાંસદ અને ઠાકોર ધારાસભ્ય ન જોઈતા હોય તો તેઓ ચૌધરી સમાજમાંથી જે આવેલા માવજી પટેલ છે તેમને ઊભા રાખી શકે છે તેમને જીતાડી શકે એમ છે અને લગભગ 3-4 ચૂંટણીમાં એવું થયું છે કે આ જ માવજી પટેલ જ્યારે પણ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ ચાલુ ચૂંટણીની અંદર પણ પાણીમાં બેસી જાય છે। આપણે પાછળના દિવસોમાં પણ જોયું છે કે કોંગ્રેસની એક ચૂંટણી હતી તેમની અંદર કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી અચાનક તેઓ પાણીમાં બેસી ગયા એ જ રીતે તેઓ અપક્ષની ચૂંટણી લડ્યા હતા તો પણ તેઓ પાણીમાં બેસી ગયા હતા। ચૂંટણીના જ્યારે મતદાન થતું હોય ત્યારની આ વાત છે એટલે હવે એ જોવાનું છે કે અત્યારે તેમણે મોટી મોટી વાત કરી લીધી છે કે હું ફોર્મ પરત નથી ખેંચવાનો હું આ ચૂંટણી લડવાનો છું પરંતુ એ જોવાનું છે કે આ ચાલુ ચૂંટણીની અંદર શું નવા જૂની થઈ શકે એમ છે કારણ કે માવજી પટેલ છે તે ચાલુ ચૂંટણીમાં ઘણી બધી વખત ફરી ગયા છે એટલે જો આ વખતે તેઓ ચાલુ ચૂંટણીમાં ન ફરે તો જ ભાજપને ક્યાંક ને ક્યાંક ફાયદો છે। બાકી તો આખી બેઠક ભાજપને પોતાને નામ કરવા માટે ખૂબ જ લોઢાના ચણા ચાવવા બરાબર એટલા માટે છે કારણ કે આ બેઠક ઉપર હજુ સુધી શંકર ચૌધરી એક્ટિવ થયા નથી લોકોને બંને બાજુથી ઠાકોર જોતા નથી અને એમની સાથે માવજી પટેલે ફોર્મ પરત ખેંચ્યું નથી એટલે હવે ભાજપને આ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરવાની છે અને હંમેશા ત્યાંના રાજકીય વિશ્લેષકો છે તે પણ હંમેશા એવું કહેતા આવ્યા છે કે જો માવજી પટેલે અપક્ષ ઉમેદવારી જ્યારે જ્યારે કરી છે ત્યારે ત્યારે કોંગ્રેસને ફાયદો થયો છે એટલે કે આ વખતે પણ એ જોવાનું છે કે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરી છે જો તેઓ અડગ રહ્યા જો તેઓ ફર્યા નહીં તો ક્યાંક ને ક્યાંક આમનો ફાયદો કોંગ્રેસને થવાનો છે એટલે સ્વાભાવિક છે કે જબરદસ્ત નુકસાન છે તે ભાજપને થવાનું છે એટલે હવે એ જોવાનું છે કે આ બેઠક ભાજપ પોતાને નામ કરવા માટે કેટલી મહેનત કરે છે। 10 ઉમેદવારો તો અત્યારે મેદાને છે એમાંથી સૌથી સશક્ત કહી શકાય એવા માવજી પટેલ પણ છે અને આ જ માવજી પટેલની બીક ક્યાંક ને ક્યાંક ભાજપને સતાવી રહી છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।